બીજા બધા જે બાકી રહી ગયા હતા એમનો વારો લઈ લઈએ પેહલા તો મોર્નિંગમાં અમે જઈએ ને એટલે ઈલા સિસ્ટર આઈસીયુમાં ઇન્ચાર્જ કઈક ને કઈક માં એવું હોય પેશન્ટ રાવડી હોય અમાર બધા કઈક ને કંઈક તોડે ફોડે એટલે વસ્તુ ડેમેજ થાય જ પછી ડાયરેક્ટ બાયોમેડિકલમાં કુણાલભાઈ નો ફોન કરીએ

સર ગુડ મોર્નિંગ સર બોલો મિનેન્દ્ર સર આમ ઊંચું જોવે એટલે દીદી સર કે છે શું થયું આઈસીયુ બધું તૂટી ને ફૂટી કેમ જાય છે એવું શું કરો છો તમે લોકો હું સાઈન નહીં કરું દર્શના બેન જોડે જાઓ

તોડ તોડ કરે એટલે તૂટી ગયું હવે શું કરીએ કરિયાપો ને સાઈન સર તમારે જ બધું તૂટી ફૂટી જાય બીજા કે જાય છે તૂટે છે પછી ઈયર માં અરે સોરી ઈયર નહીં આપણે એચઆર માં આપણે જઈએ એટલે બાર સોફો છે સોપો છે ને બધાએ જોયો છે સોફાની બહાર જઈને તમે કૂપન લેવા જાઓ અને ત્યાં બેસો ને એટલે હિરેનસાનો અવાજ ઓફિસમાંથી બહાર આવે કઈ બી થાયું હોય સર તમે બધા મિલી ભગત છો શું છો મિલી ભગત બધા મિલી ભગત કરીને જ કરો છો

ICU માં ઈલા સસરો કે છે મારે કોડ બ્લુ નું ફોર્મ જોઈતું તું અજી સુધી આયો ને ઈલા બેન કોડ બ્લુ નું ફોર્મ ઈલા સસરે કે છે બ્રધર એ ભરી આપી નથી હું શું કરું ફોર્મ તો મોકલાઈ દીધું મારે નહીં જોવાનું મને ફોર્મ જોઈએ ગમે તે કરો ગમે તે રીતે ભરો

પૂછી લો મોકલાવાનું છે હું મોકલાઈ દઉં છું પછી સર મને બોલે સાંભળવાનું મારે પછી મંથન પટેલ સર કોઈ કહેતા નહીં સર ને મેં મિમિક્રી કરી હતી એ મંથન પટેલ સર સવાર સવારમાં જ્યારે આવે રાઉન્ડ એમનું પેશન્ટનું બીપી હાઈ હોય ના હોય જેના જોડે ઓવર હોય એનું બીપી તો આમને વધી જવાનું એના વિચારાને ધક ધક જ્યાં સુધી રાઉન્ડ પૂરો ના થાય ત્યાં સુધી સર આવવાના હો સર આવવાના ઇન્ચાર્જને ભી કહી રાખે મારા પેશન્ટમાં મંથન સર છે તમાર જોડે ઊભું જ રહેવાનું છે અને મંથન સર આવે એટલે પહેલા પેશન્ટના વાઇટસ જોશે એરબેટ ચેક કરશે એરબેટ છે ને બરાબર ડ્રેસિંગ ખોલશે હમણાં સર શરદી થઈ ગઈ હતી તો સરે સુંગી પણ સર સ્મેલ આવી સર સ્ટાફ નહુ છે મને સ્મેલ નહીં આવતી પ્રત્યે તમને સ્મેલ આવે છે પછી સાગર બેટાઈ સર સાગર બેટાઈ સર છે ને આવે એટલે પહેલા જ મેડિકલ ઓફિસર જોઈએ એમને બાજુમાં જ મેડિકલ ઓફિસર આવ્યા સરાઉન્ડ લેશે પેશન્ટનું જીસીએસ ચેક કરશે એરબેડ ખાસ ચેક કરશે પછી એરબેડ ચેક કરી રિલેટિવને મળી લીધું કાઉન્સિલિંગ કર્યું મેડિકલ ઓફિસર ચાલો હું બોલું છું લખો બીજા બોલ સર બોલતા ને ને પેલા હાથ આવ થવા લાગે કે સ્પેલિંગ ખોટો જ લખાઈ જાય સર કે હું બોલું તો છું સાચો લખો ને ભાઈ શું કરો છો ધ્યાન ક્યાં છે પછી હર્ષવર્ધન સર એમને તો બધા જ ઓળખતા હશે હર્ષવર્ધન સર જ્યારે એમનું ડ્રેસિંગ હોય ત્યારે એ વોર્ડમાં ડ્રેસિંગ ટ્રે ડ્રેસિંગ મટીરિયલ સીઝર વોક્સ બધું જ જેમ કે કોઈ યુદ્ધ ના થવાનું એવું બધી તૈયારી કરીને મૂકી દેવાની એમ આ કોઈ અડવું ના જોઈએ બીજું કોઈ અડીને તો હાલત ખરાબ થઈ જાય સર જ્યારે ડ્રેસિંગ કરવા આવે ને ત્યારે આપણા એમ જ થાય કે આ અડુ કે ના હડું અહીંયા અડુ કે ના હાડું ગ્લવ્સ પહેરીએ તો એમ થાય સ્ટરીલ એમ લઉ કે ના લઉં અને જો અડી લીધું અને બીજે ક્યાંક આમ અચાનક જ એમ એમની નજર હટી અને આપણે કંઈ કડ્યા હું અહીંયા શું કરું છું તમારે બધાના મગજ છે કે મુર્ગીના ઈંડા હું કેટલું શીખવાડું તમને મુરગીના ઈંડા છે ઈંડા તમારા જોડે મગજ તો છે જ નહીં ખબર જ નથી પડતી સીઝર લાવો સીઝર સીઝર આપે આ શું કરવાનું ના કે ના કાપે કોઈનું પછી સરને જ્યારે સિરિંજ આપીએ ત્યારે ડાયરેક્ટ આમ કરીને સ્ટરેલ આપીએ એમ તો ચાલશે મારે આમ આપી દો એમ આપે આમ કરીને ખોલીમ શું કરો છો ભાઈ આ હું એટલો લાગું છું તમે ભૂલી જાઓ છો કે તમારે સિરીઝ કઈ રીતે આપવાની છે હું એટલો સારું લાગું છું કે તમે ભૂલી જાઓ છો મને જોઈને કે ડ્રેસિંગ કઈ રીતે કરવાનું છે થેન્ક યુ